રોટલી બનાવવાની છે એટલે લોટ પણ મેં સારી લીધો છે ઘઉંનો અને અહીંયા સોયાવડીનું શાક બનાવ્યું છે. અમારે ત્યાં તો અહીં બહુ શાકભાજી મોંઘું થઈ ગયું છે, પણ તમારે ત્યાં તો તમે કમેન્ટ કરીને કહેજો કે મોંઘું છે કે સસ્તું છે. કાલે મગની દાળ બનાવી હતી, પછી ડુંગળી બટાકા છે, મોંઘ છે એવું બનાવી હતી, કેમ કે શાક તો કેટલું મોંઘું, એટલું બધું શાકભાજી મોંઘું લાવીને એટલે અહીંયા સોયાબડીનું શાક ને ગમની રોટલી બનાવવાની છે. હવે આધાર કામનું થોડું કામ છે એટલે બચ્ચાઓને પણ જમવાનું બનાવીને પછી લેવા જવાના છે. ગરમ પાણી માંથી કાઢી લીધા છે, હવે થોડા નીચોવીને પછી થોડા થોડા ધીણા ધીણા કરી નાખી પછી વઘારી દેવાના. રોટલી પણ વણમાં બાંધી છું. અહીંયા તેલ તપતું કરીને રવિ મેથી નાખી દીધી છે, અહીંયા હિંગ છે, પછી ટોમેટામાં મીઠું મરચું નાખીને પહેલાં ટોમેટા નાખીશ અને પછી ટોમેટા થોડા ચડી જાય પછી સોયાબીન વળી નાખશું. નાખી દઉં લસણ નાખી દીધું છે. One minute later. A few moments later. એક ટાંકી છે. રસો બસો નથી, કેટલું કરવાનું છે એમાં ગ્રેવી? બધી રોટલી બની ગઈ છે, પણ અંશના પપ્પા કહે છે કે મને બહુ ગરમી થાય છે, તો એક રોટલી બાકી છે, તારે હું બની ગઈ. ના બધું તો હું કઈ જમી લઈએ. શ્રાવણમાં તો ના ખીજો બહુ વાળવેલી છે, કેમ કે કેરી લાવે ને આંબા એટલે કેરી ખસાવ તમારો મોબાઈલ લઈને એને લીધે એટલે રોટલી બની ગઈ. સોયાબીન વળી શાક બની ગયું. ખરેખર ચાલો ત્યાં ચાખી જાય માતાજી. જય માતા.